અસલામ અલેકુમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા હતા ગુજરાતી વિષયમાં શરત નવલિકા એન્ટર ચેખોની. આપણે ત્યાં સુધી જોયું હતું કે એક મિજબાની છે અને એમાં ઘણા બધા બુદ્ધિજીવીઓ જે છે એ ભેગા થયા છે, અને ત્યાં એક વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે કે મૃત્યુદંડની સજા ચાલે કે જન્મતીપની સજા જે છે એ સજા સારી, બેમાંથી કઈ. અને ત્યાં જે યજમાન છે એમનું દરેકને એમ છે કે મૃત્યુદંડ કરતાં જન્મટીપની સજા જે છે એ વધુ બહેતર છે, સારી છે. પરંતુ જ્યારે યજમાન બેન્કર છે, બેંકનો માલિક જે છે એ વસ્તુ સાથે સંમત નથી અને એમ કહે છે કે અન્ય સજાઓ કરતાં દેહાદંડની સજા જે છે સારું છે, કારણ કે દેહાદંડ માણસને તરત ખતમ કરી નાખે છે, જ્યારે જન્મટીપ માણસને રૂંધાવી રૂંધાવીને ધીરે ધીરે ખતમ કરે છે, એમ એનું માનવું છે. હવે જોઈએ છે શરત આ ચર્ચા ઉપરથી કઈ રીતે વકીલ અને આ બેંક માલિક વચ્ચે લાગી જાય છે. મિજબાનીમાં જે આમંત્રિત મહેમાનોમાં એક 25-એક વર્ષનો યુવાન વકીલ હતો. જેટલા પણ બુદ્ધિજીવીઓ હતા એમાંથી લગભગ સૌથી નાની ઉંમરનો એ વકીલ હતો, એ યુવાન હતો જે વકીલ હતો. જ્યારે એને પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો તો તેણે કહ્યું કે બંને પ્રકારની સજાઓ અનૈતિક છે. એ તો બંને ના કહી દે છે કે બંને સજાઓ કેવી છે, અનૈતિક છે. અનૈતિક એટલે કે નીતિ વિરુદ્ધની. વકીલ છે એટલે આ વસ્તુ કહે છે કે બંને જ અનૈતિક છે, નીતિ વિરુદ્ધ છે. પરંતુ મારે જો બેમાંથી એક પસંદગી કરવાની હોય, દેહાદંડ અને જન્મતીપ, ચાચાશું કે બેમાંથી સારી કઈ જ કરવાનું છે, અયોગ્ય છે યોગ્ય છે એ નથી કહેવાનું. એટલે એ કહે છે કે જો બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપને વધુ પસંદ કરું. બિલકુલ ના જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. એનો જ્યારે અભિપ્રાય પૂછવામાં આવે છે ત્યારે એ પણ એ જ અભિપ્રાય આપે છે કે બેમાંથી જો પસંદગી કરવાની હોય તે જન્મટીપને પસંદ કરશે, કે બિલકુલ મૃત્યુદંડમાં તો તરત જ મૃત્યુ આવે છે એટલે એમ કહે છે કે એના કરતાં તો બિલકુલ ના જીવવા કરતાં તો જીવવું સારું એમ. એ વખતે જે બધા હાજર હતા બુદ્ધિજીવીઓમાં એમાં બેંક માલિક સૌથી વધુ યુવાન અને વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળે છે એટલે ઉશ્કેરાઈ જાય છે અને બોલે છે, એ સાચું નથી. જો 5 વર્ષ પણ એકાંત જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું તમને 20 લાખ 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. એ કહે છે કે એકાંતમાં જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. હવે એને ઉપર શરત લગાવી દે છે આવેશમાં આવીને. એ એમ માને છે ને કે દેહાદંડ જે છે એ સજા યોગ્ય છે, અને જ્યારે આ જન્મટીપની સજાને યોગ્ય ઠેરવે છે એટલે એ બોલી દે છે કે હું 20 લાખની શરત મારવા માટે એ તૈયાર થઈ ગયો છે. એ સમજાવી રહ્યું છે અને યુવાન વકીલ બોલે છે, મને શરત મંજૂર છે, હું 5 નહીં પણ 15 વર્ષ સજા ભોગવીશ. અહીં શરત લાગી જાય છે. પેલા યુવાન વકીલ સાથે શું કહી દે છે, મને શરત મંજૂર છે. અહીં જે છે બેંક માલિક તો 5 વર્ષ કહે છે, યુવાન વકીલ બરાબર આપણે જોઈ ગયા છે કે 25-એક વર્ષની ઉંમર છે, 15 વર્ષ માટે જેલવાસ ભોગવવા તૈયાર થઈ જાય છે. પોતાની યુવાની જે છે એને દાવ પર લગાવી રહ્યો છે. 15 વર્ષ, બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. તૈયાર થઈ જાય છે બેંક માલિક પણ પોતાના 20 લાખનું જોખમ ઉઠાવવા માટે. કબૂલ, તમે, વકીલ કહે છે, કબૂલ તમે 20 લાખનું જોખમ ઉઠાવો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. બરાબર ને, 15 વર્ષ કેદ રહેવાનું યુવાની જે છે એ પૂરી દાવ પર લગાવી દીધી છે. વકીલે સાંભળીને બેંકમાં, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચાર કરી લે, ફરી પાછો એને સમજાવી રહ્યો છે. એને લાગે છે કે આ નવયુવાન પોતાની આવેશમાં આવીને નિર્ણય લઈ રહ્યો છે, ફરી એને વિચારવા માટે કહે છે, કારણ કે બેંક માલિક ખૂબ ધનવાન છે.
એ કહે છે મારે મન 20 લાખની કાંઈ વિસાત નથી, પણ તારે શું છે, તારા જિંદગીના અમૂલ્ય 15 વર્ષો તારે ગુમાવવાના થશે. એને જીવન જીવવાનું જે છે એ યુવાનીમાં જ છે. આપણે જાણીએ છીએ કે યુવાન વયે જ અનેક સપનાઓ સાકાર કરવાના વર્ષો છે. 20, 22, 25 વર્ષ તો અભ્યાસમાં નીકળી જાય છે, ત્યાર પછી તમે પગભર થાવ છો અને પોતાના જીવનના જે સપનાઓ છે એને સજાવો છો. તમારા સપનાઓ જોવાનો, એને પૂર્ણ કરવાનો સમય એટલે આ યુવાની. સપનાઓને સાકાર થાય અને એનો આનંદ લેવાનો સમય એટલે યુવાની. કહી શકાય કે જીવનનો સુવર્ણ સમયગાળો છે એ છે તમારી યુવાની, અને એ સમયને એ 15 વર્ષ આ એકાંતમાં ગાણી રાખવા માટે તૈયાર થયો છે. એ કહે છે કે તારે જિંદગીના ઉત્તમ વર્ષો તું દાવ પર લગાવી રહ્યો છે. સાથે એમ પણ કે તારા જેવા અવિચારી યુવાન છે ને બહુ ઓછો હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. તમને સજા કરવામાં આવે છે એને ભોગવવી, એના કરતાં તમે તમારી જાતને જ્યારે સજા કરો છો ને એ ભોગવવી વધુ કઠિન હોય છે, એ વધારે કઠિન લાગે. જાતે સ્વીકારેલી સજા એનું અમલ કરવું એ કઠિન હોય છે, પણ જાતપણે ભોગવવાની હોય છે, ભોગવી લઈએ છીએ કે હા માથે પડી છે ને એટલે ભોગવવી રહી. પરંતુ જ્યારે પોતાની ઈચ્છા કે મારે, તમે તમારા શરીર ઉપર દમન કરો આ વસ્તુ મારે નથી કરવી, તો એ તમને વધારે કઠોર લાગે છે. એને સમજાવી રહ્યો છે કારણ કે એ થોડો યુવાન કરતા ઉંમરમાં વધારે છે, એટલે એને સમજણ આપી રહ્યો છે. પણ યુવાન વકીલે એક વખત કહી દીધું, એ પોતાની વાત ઉપર મક્કમ રહ્યો. અતિશય મૂર્ખામી ભરેલી એટલે કે અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા એ તૈયાર થઈ ગયો. મારે તો આ શરત પાલન જ કરવી છે, જે થાય તે. સજાની શરત શું હતી? સજાની શરતમાં કઈ રીતે રહેવાનું હતું? હવે એની શરત પ્રમાણે એને કઈ રીતે જોઈશું કે બેંક માલિકના ભાગમાં આવેલ એક સુંદર રહેઠાણ, એમાં યુવાન વકીલ જે છે કડક ચોકી પહેરા હેઠળ સગા ભોગવવી પડશે. એનાથી વધુ કડક શું હતું? શરત એ નક્કી થઈ એમાં કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર, એ રૂમની બહાર નીકળવું નહીં, કોઈ પણ માણસને મળી નહીં શકે. એવી રીતે એને બંધ કરવામાં આવશે કે કોઈ માણસનો અવાજ સુધા એને કાને પડશે નહીં, કોઈ પણ જાતના છાપા કે પત્રો એને આપવામાં આવશે નહીં કે રોજ બરોજની એને કશીક દુનિયાની માહિતી મળે. છતાં એક એ રાખી હતી કે સંગીતના જે વાદ્યો છે અને કેટલાક પુસ્તકો એ રાખી શકશે. થોડાક પુસ્તકો રાખવાની છૂટ મળી અને સંગીતના જે સાધનો છે એ પત્ર લખી શકે છે, અને સાથે કે ખાવા પીવાની જે પણ ઈચ્છા હોય એ મેળવી શકે, એવું નક્કી કરવામાં આવ્યું. આ શરત હતી. હવે જે પત્ર વ્યવહાર પણ કરવાનો છે, ખાવા પીવાનું પણ જે છે, એ નાનકડી બારી રાખેલી હતી એ ઓરડાની, એમાંથી જ એટલું જ કરવાનું, કોઈનું કંઈ જોવાનું લેવાનું મૂકવાનું, જે આપવાનું એ આપી દેવાનું. એ બારીમાંથી જ વ્યવહાર જે છે એને કરવાનો હતો. આટલી કડક સજા વચ્ચે એણે જે છે પોતાના 15 વર્ષો જે છે એ કાપવાના છે. બરાબર, કોઈ સાથે મળવાનું તો નથી જ, પરંતુ એમનો અવાજ પણ સાંભળવાનો નથી. હવે જે છે
એના સજાની શરૂઆત થાય છે એ સમય છે 14 નવેમ્બર 1870 ની તારીખની 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો. 1870ની 14મી નવેમ્બર તારીખ છે સજાનો અંત. ક્યારે આવશે? એ 14મી નવેમ્બરની બરાબર 12 વાગે. ક્યારે? 1885માં. 1870થી એમાં એ થશે તો 1885માં 14મી નવેમ્બરે એણે 12 વાગે બહાર આવવાનું હતું. સાથે બીજી કડક શરત એ હતી કે આ જે બધી શરતો કરી હતી એમાંથી એક પણ શરતનો જો એણે ભંગ કર્યો અથવા તો વકીલ કેરી એની જેલમાંથી 2 મિનિટ પહેલાં પણ જો બહાર નીકળી આવે, વહેલા 12 વાગે જ નીકળે, 12માં 2 મિનિટ ઓછી હોય ને નીકળી ગયો ને, તો પણ બેંક માલિક એને 20 લાખ રૂપિયા આપવા બંધાયેલો નથી. એટલી કડક શરત સાથે તૈયાર થાય છે. 2 મિનિટ પહેલાં પણ નીકળી આવે ને આજે બધી શરતો કરી છે, કોઈને મળવાનું નહીં, કોઈનો અવાજ કાને પડવો જોઈએ નહીં, પત્ર એવું કંઈ મળશે નહીં, આ બધી શરતો તો પાળવાની જ છે. એની સાથે જો 2 મિનિટ પહેલાં પણ એ જો આવાસની બહાર નીકળી આવ્યો 1885 14 નવેમ્બરની 12 વાગ્યા પહેલાં, 2 મિનિટ પહેલાં પણ, તો પણ એને પૈસા મળશે નહીં. આ બધી શરત સાથે પેલો યુવાન વકીલ જિંદગીના 15 વર્ષો અમૂલ્ય આપવા તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળ જોઈશું કે 15 વર્ષ દરમિયાન એણે કયા કાર્યો કર્યા અને એણે શું પરિવર્તન કર્યું. તે માટે આગળ વાર્તા વાંચી લેજો, આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો દરમિયાન.